जय हिंद जय भारत, हूँ आपनो मानी तो लोक गायक प्रदीप कपड़वंज। जय हिंद जय भारत, हूँ आपनी मानी थी लोक गायिका रोशनी डोड़िया। अरे देश की आजादी में पोताना प्राण नु बलिदान आपनार अमर शहीदों ना बलिदान ने याद करीने आजादी ना अमृत महोत्सव प्रसंगे आदरणीय श्री वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब द्वारा आरंभ थयेल हर घर तिरंगा नु अभियान અંતર્ગત આજે મારા નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં હું સહભાગી થઈ છું, તો આપ સૌ સાથે જોડાઓ અને સાથે મળીને રાષ્ટ્રીય વંદન કરીએ। જય હિંદ જય ભારત। દેશને આઝાદી મળે 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આઝાદી અમૃત મહોત્સવ હર ઘર તિરંગાનું આયોજન, આઝાદી કા અમૃત મહોત્સવના આયોજન આખા દેશભરમાં થઈ રહ્યું છે। ત્યારે કમાન્ડો ફોર્સના માનનીય IGP શ્રી અમિત વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ દરેક મરીન ટાસ્ક ફોર્સના સેક્રેટરોમાં અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાય, જેના અનુસંધાને SP શ્રી પિનાકિની પરમાર સાહેબનાઓની રાહબરી હેઠળ કચ્છના મરીન સેક્ટર માંડવીને જખો ખાતે ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ મરીન સેક્ટર માંડવી ખાતે સવારના સમયમાં આ રેલીનું આયોજન, જેમાં મરીન કમાન્ડો, મરીન પોલીસ, ગ્રામજનો અને પ્રવાસીઓએ મહારેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા। દેશભક્તિના ગીતો તેમજ ભારત માતા કી જયના નારા સાથે આખું વાતાવરણ દેશભક્તિમય રંગે રંગાઈ ગયું હતું। સાંજના સુમારે મરીન સેક્ટર જખો બંદર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે ભવ્યતા ભવ્ય મહારેલીનું આયોજન, તેમજ મરીન કમાન્ડો, ગ્રામજનો અને 500 જેટલા માછીમારો રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો। સમગ્ર જખો બંદર વિસ્તાર ભારત માતા કી જયના નારા સાથે વંદે માતરમ, જય હિન્દના નારા લગાવવામાં આવ્યા હતા। કાર્યક્રમના ઉદ્દેશ લોક સંપર્ક વધે, રાષ્ટ્ર પ્રત્યે વધુ ફરજની જાગૃતતા કેળવાય અને દેશપ્રેમની ભાવના કેળવાય તે ઉદ્દેશથી 75 વર્ષ પૂર્ણ થતા હોય ભારતને આઝાદ થાય જેને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મરીન સેક્ટર જખો, ગાંધીધામ, માંડવી અને કોટેશ્વરના તમામ અધિકારીઓ બંને જગ્યાએ ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવવા માટે સારો એવો પ્રયત્ન કર્યો। મોટાભાગના તમામ મરીન કમાન્ડોએ ઉત્સાહભેર ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।